हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, आज ना वीडियो में आपने धोरण 6 एनी अंदर आगे एक नवो एसे सीखवा जाई रहा छे दकाओ એટલે કે ગાય ગાય વિશેનો નિબંધ જોઈશું. એના અગાઉ આપણે બે એસે ઓલરેડી શીખી ગયા છે. આ ત્રીજા નંબરનો એસે અને તમારે તમારી ગ્રામરની નોટબુકમાં પાછળની સાઈડે લખવાનું રહેશે અને જો કોઈ અલગ નોટ બનાવી હોય તો પણ ચાલશે, તમે એમાં લખી શકો છો. એસે છે ધ કાઉ એટલે કે ગાય. આપણે કોઈ પણ પ્રાણી વિશેનો નિબંધ લખીએ છીએ. જો હું તમને થોડી માહિતી આપું છું, કેમ કે કાઉ સિવાય પણ તમને કોઈ પણ એનિમલ્સનો તમને એસે પૂછાઈ શકે, તો તમે એના વિશે લખી શકો કે કોઈ પણ એનિમલ વિશે લખીએ છીએ તો એ કેવા પ્રકારનું પ્રાણી છે, એનો કલર કેવો હોય છે, એ આપણને કઈ રીતે ઉપયોગી છે, બરાબર, એ અલગ અલગ પ્રકારની માહિતી આપણે એમાં લખી શકીએ. આપણે અહીંયા ગાઉનો એસે જોઈશું એટલે આપણે એના ઉપરથી થોડો ખ્યાલ આવી જશે. તો જોઈએ, ધ કાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. ડોમેસ્ટિક એટલે ઘરેલું, પાલતુ પ્રાણી કહીએ છીએ. ગાય એ પાલતુ પ્રાણી છે, ઘરેલું. ડોમેસ્ટિક મતલબ થશે ઘરેલું, જે પ્રાણી આપણે આસપાસના વિસ્તારમાં જોવા મળે, જેને આપણે પાળી શકતા હોઈએ એવા પ્રાણી. કાઉઝ આર, જો અહીંયા કાઉઝ છે બહુવચન, કહીએ કે ગાયો કેવા રંગની હોય છે. કાઉઝ આર વ્હાઈટ, બ્લેક ઓર બ્રાઉન. ગાયો છે તો એ વ્હાઈટ એટલે સફેદ, બ્લેક એટલે કાળી, અને બ્રાઉન એટલે કથ્થાઈ કલરની હોય છે. તો ગાયો સફેદ, કાળી કે કથ્થાઈ કલરની હોય છે. ધ કાઉ મૂઝ. મૂઝ એટલે ગાયનો અવાજ છે, આપણે કહીએ ને ભાંભરવું. ગાય શું કરે ગુજરાતીમાં, તમે કહો છો ભાંભરે, તેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મૂઝ, ગાયનો અવાજ છે. ધ કાઉ લિવ્સ ઇન અ કાઉશેડ. કાઉશેડ એટલે ગાયોને રહેવા માટેનું જે રહેઠાણ છે, જે શેડ બાંધવામાં આવ્યું છે એને કહેવામાં આવે છે કાઉશેડ, ત્યાં ગાયો રહે છે. અ બેબી કાઉ ઇઝ કોલ્ડ અ કાફ. બેબી કાઉ એટલે ગાયનું બચ્ચું, એને કાફ એટલે થશે વાછરડું. ગાયના બચ્ચાને શું કહેવામાં આવે છે, વાછરડું કહેવામાં આવે છે. ધ મેડ ઇઝ કોલ્ડ અ બુલ. મેડ જે મેલ કાઉ છે, જેમ કે આપણે હોય છે બોયઝ ગર્લ્સ, ઓકે મેન વુમન, એવી રીતે પ્રાણીઓમાં પણ હોય છે, તેમાં જે મેલ છે જાતિ એને કહેવામાં આવે છે બુલ એટલે કે બળ. ધ કાઉ ઇઝ અ વેરી યુઝફુલ એનિમલ. ગાય ખૂબ ઉપયોગી પ્રાણી છે. યુઝફુલ એટલે અર્થ થશે ઉપયોગી. ઇટ ગીવ્સ અસ મિલ્ક, તે આપણને દૂધ આપે છે. ધ કાઉઝ મિલ્ક ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ. ગાયનું દૂધ એ આપણી તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે, ખૂબ ઉપયોગી છે. એટલે બીમાર માણસ છે અથવા નાના બાળકોને ગાયનું દૂધ ખાસ કરીને આપવામાં આવે છે. વી મેક મેની થિંગ્સ લાઈક કર્ડ, બટર એટસેટ્રા ફ્રોમ મિલ્ક. આપણે દૂધમાંથી દહીં, બટર એટલે માખણ જેવી વિવિધ ચીજો બનાવીએ છીએ. એના સિવાય બટર મિલ્ક એટલે કે છાશ, આઈસ્ક્રીમ, બરાબર, લસ્સી છે એ પણ આપણે દૂધમાંથી દહીં અને પછી લસ્સી બનાવીએ છીએ. તો આ બધી વસ્તુઓ આપણે દૂધમાંથી બનાવી શકીએ છીએ. કાઉ ડંગ ઇઝ યુઝ્ડ એઝ મેન્યોર. કાઉ ડંગ, ડંગનો અર્થ થશે છાણ. ગાયનું છાણ છે, મેન્યોર અર્થ થશે ખાતર. એ ખાતર તરીકે ઉપયોગી છે, ખાતર તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ ઇન વિલેજ મેક કાઉ ડંગ કેક્સ. કાઉ ડંગ કેક્સ એનો અર્થ થશે છાણા. કાઉ ડંગ કેક્સ, કાવડક એટલે ગાયનું છાણ અને કેક એટલે એને તમે જો જોયું હોય આમ તો જનરલી હવે તમે અહીંયા રહો છો એટલે ગાયના જે છાણા છે છાણા ઓછા જોયા, પણ હોળી આવે છે સ્પેશિયલી ત્યારે હોળી પ્રગટાવવા માટે આપણે લાકડાની સાથે સાથે છાણાનો પણ ઉપયોગ કરીએ છીએ. હવે તો નાના નાના પણ હોય છે અને એવા મોટા છાણા પણ વપરાય છે. તો ગામડાના લોકો, પીપલ ઇન વિલેજ એટલે ગામના લોકો, મે કાઉ ડંગ કેક્સ. કાઉ ડંગ કેક્સનો અર્થ છે છાણા, છાણ બનાવે છે. તે ગાય બકેટ્સ, એ જે છાણા બનાવ્યા હોય છે એને સૂકવવા દે છે, કેમ કે ગાયનું છાણ એમાં પાણીનો ભાગ હોય છે. એમાં એ લોકો શું કરે છે કે સૂકા પાંદડા છે કે પછી સળીઓ છે, લીલી લીલી સૂકું ઘાસ છે એવું નાખી અને એને આપણે રોટલા થેપી ને એવું કરી અને પછી એને દિવાલ પર ચોંટાડી દે છે. એ ભીનું હોય એટલે ચોંટી જાય છે અને પછી જે ડ્રાય બકેટ્સ એને સૂકાવા દે છે. These eggs are used as fuel. Fuel એટલે ઈંધણ, બળતણ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂલો કે સગડી સળગાવે છે તેમાં એનો ઉપયોગ કરે છે. The cow is a very gentle animal. Gentle એટલે વિનમ્ર, એક શાંત પ્રાણી
છે. The Hindus worship the cow. હિન્દુ લોકો ગાયની પૂજા કરે છે. We call the cow ગૌ માતા. આપણે ગાયને માતા કહીએ છીએ. કોલ એટલે ગાયને માતા, ગાય માતા કહીએ છીએ ને, ગાય માતા કહીને બોલાવીએ છીએ. તો આ હતું કાઉ વિશેનું નિબંધ. એના સિવાય તમને એક્ઝામમાં કોઈ પણ એસે પૂછાય એનિમલ્સ વિશેનો તો તમે લખી શકો. ડોગ છે, એલિફન્ટ છે, જે મેઇન મેઇન એનિમલ્સ છે લગભગ તમને એમાંથી પૂછાશે. અથવા તમારા કોર્સની અંદર તમારી ટેક્સ્ટ બુકમાં કોઈ એનિમલ્સ વિશેનું કોઈ વર્ણન કે કોઈ આવતું હશે તો એ બેઝ ઉપર પણ તમને કોઈ એનિમલનો એસે પૂછાઈ શકે. ઓકે, અહીં આપણો થયો ધ કાઉનો એસે. આ તમારે તમારી ગ્રામરની બુકમાં પાછળની સાઈડે અથવા તો જો એસેની બુક બનાવી હોય તો એમાં લખવાનું રહેશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.